वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। मंदिर में प्रत्यक्ष विराजमान पीयूडा श्री घनश्याम महाराज दिव्य रूपे सदा अपनी साथे रहेला एवा प्राण प्यारा पूज्य गुरुजी पूज्य नीलकंठ स्वामी वंदनीय संतो आप सर्वे भक्तों ने जय श्री स्वामीनारायण। डांगरवा गामना महाराज ने वाहला एवा मुक्तोनी गाथा आपणे श्रवण करीए छीए। सद्गुरु निष्कुळानंद स्वामी एम कहे जेमणे कुळने पावन कर्यु जेमणे धरतीने भाग्यवंती बनावी जेना जीवनथी अनेकना जीवन जाज्वल्यमान बन्या एवा ए महामुक्तो माना एक डांगरवा गामना जतनबा भगवाने तेमना प्रेमनी परीक्षा करी पास थया विश्वासनी कसोटी करी अने 100% खरा उतरिया। कोई अद्भुत लख्यो छे हवे पुरिया छोड़ी दो न कर आपणे बे हेरान थई जशे। प्रभु तारी कसोटी नी प्रथा सारी नथी होती अने जगत मा जे सारा छे एनी दशा सारी नथी होती। भगवान जेनी कसोटी करे ने एमा पास थवू ए सेलू नथी। तमारा माथी धीरज आख्यानी कथा पूज्य निष्काम स्वामी मना करता था केटलाय सांभळी हती ऊंची आंगळी करशो खरो करो मारे पूछवू छे। बोलो एमांथी खाली बेट पेलो के मैं सांभळी छे जो ऊंची आंगळी करे एमांथी 2% जेटली कसोटी आपणी थाय बाबू काका तो शुं थाय। भगवाने कसोटी केवी करी छे એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણ કળિયુગમાં પધાર્યા એમને લાગ્યું આ કળિયુગ એટલે કસોટીનો ટાઈમ નથી આ તો કૃપાનો સમય છે એટલે કેવળ કૃપા કૃપા ને કૃપા કોઈ જગ્યાએ કસોટી રાખી નહીં એટલે આપણે પાસ થઈએ છીએ હા 100% ગ્રેસ માર્ક કેટલા બાબુ કાકા પહેલા તો 2% ગ્રેસ માર્ક મળતા 3% મળતા પાસિંગ માર્ક્સ બરાબર 33 માંથી 30 આવે તો સાહેબ કોઈ બાબુ કાકા જેવા હોય તો વિચારે 3 માટે ક્યાં નપાસ કરો કરી દો પાસ ચડાવ પાસ ધક્કો મારીને ગાડી આગળ। આ ભગવાન સ્વામિનારાયણે 99% કૃપામાં આપ્યા છે તાળીઓથી વધાવો 99%। પણ હા એમણે દાદા ખચરની કસોટી પૂરેપૂરી કરી। ચિરાગ ભગત આ પડદો ઉપર લઈ લો ખેંચી જાય એમણે દાદા ખાચરની કસોટી 100% કરી
એમણે મુક્તાનંદ સ્વામીની કસોટી જબરજસ્ત કરી. પ્રેમાનંદ સ્વામીની કસોટીમાં કોઈ ખામી ન રાખી, પર્વતભાઈ ઝીણાભાઈની કસોટીમાં કોઈ ખામી ન રાખી. આપણા માટે એન્જિન એવા મોટા બનાવી દીધા ને, આપણા પૂજ્યપાદ ગુરુજીની કસોટી ઓછી નથી થઈ. હા, અમે જાણીએ છીએ. એન્જિન એવા મજબૂત બનાવવાને કે આપણા જેવા હજારો લાખો ડબ્બા છે ને, ઊંઘમાં ને ઊંઘમાં દોડ્યા જ જાય અક્ષરધામ સુધી એવા એન્જિનો આપ્યા. હા, આ કૃપા કરી. આવા સંતો આપણને મળ્યા, આ સત્સંગ આપણને મળ્યો. મારે વાત કરવી છે ડાંગરવા ગામના એ મહામુક્તોની, ડાંગરવા ગામની લીલાની. આજે અમેરિકામાં કેટલા ભક્તો, ઉત્તર ગુજરાત દંડાવ્ય દેશ એ વિસ્તારના છે. ભગવાન શ્રીહરિ અનેક વાર પધાર્યા છે, એકવાર પ્રભુ ડાંગરવામાં આવ્યા છે. જતનબાનો પ્રેમ, મહારાજ સંતોને લાડુ બનાવીને જમાડો, લાડુની સરસ રસોઈ કરવામાં આવી છે. મહારાજ જાતે સંતોની પંગતમાં લાડુ પીરસવા માટે નીકળ્યા છે. ખોબે ખોબે લાડુ પીરસે છે. અહીંયા અમેરિકામાં તો લાડુ પીરસવાનો રિવાજ હવે કેવો છે, ટુકડા ટુકડા, 1/4. હે બાબુ કાકા, એવું કે 1/4 આપો. અલ્યા ભલા માણસ લાડુના ટુકડા ન હોય, પણ હવે જમાનો ગયો. રમણ દાદા આપણા બિરાજમાન છે, અહીંયા બેઠા છે દાદા. રમણ દાદા અને એમના ભાઈ મોટા ભાઈ જસુ કાકા બંને માલપુડા જમવા બેસતા અને અમે દર્શન કર્યા છે. એ તો જેને દર્શન કર્યા હોય ને એને ખબર પડે માલપુડા કેમ ખાધા હોય ને. એ 86 યરે આમ દોડતા હોય. હા, પછી પીઝા ને પાસ્તાવાળાનો ક્લાસ નહીં. ખોબા ભરી ભરીને લાડુ જમાડે છે. પોતાને પ્રાણથી પણ પ્યારા સંતોને મહારાજે ખૂબ જમાડ્યા. સંતોએ જમી લીધું. મહારાજ ફરીવાર પંગતમાં ફરે છે અને મહારાજ જ્યારે ફરવા નીકળ્યા ને, સંતોને કહે છે, સંતો હવે એક લાડુ જમે ને એની માથે એક હાથ મૂકીશું, અને બે લાડુ જમશે ને એની માથે બે હાથ મૂકીશું. સંતોને એમ થાય દેહ તો નાશવંત જ છે, આવતીકાલે નહીં તો પરમ દિવસે જવાનો જ છે, ના કરતા આજે જમીને આપણે મહારાજનો રાજીપો લઈને ધામમાં જઈએ તો શું ખોટું. દેહને નાશવંતો જાણતા જ હતા, પણ વિશેષ નાશવંત જાણીને સંતો જમવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ મહારાજની લાડુ પીરસવાની લીલાનું અદ્ભુત કીર્તન લખ્યું છે. આપણે મુક્તાનંદ સ્વામીની પરંપરાના છીએ. આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, આપણે માના ખોળામાં બેઠા છીએ, ભૂલવું ન જોઈએ. આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીને તાળીઓથી વધાવીએ. સ્વામી આ સત્સંગમાં કેટલું મોટું કામ કર્યું છે. પૂજ્યપાદ ગુરુજી જ્યારે મુક્તાનંદ સ્વામીની વાત કરે ને, એક એક રોમ એમના પુલકિત થયા હોય. એ ચલે લડ્ડુ આજ સંત મેં શ્રી સ્વામી, ચલે લડ્ડુ પીરસન કાજ સંત મેં શ્રી સ્વામી, ચલે લડ્ડુ પીરસન કાજ સંત મેં શ્રી સ્વામી, ચલે લડ્ડુ પીરસન કાજ સંત મેં શ્રી સ્વામી, અતિ શ્રદ્ધા ભક્તિ સહિત બહુ નામી, અતિ શ્રદ્ધા ભક્તિ સહિત બહુ નામી, અતિ શ્રદ્ધા ભક્તિ સહિત તીરત હે બહુ નામી, અતિ શ્રદ્ધા ભક્તિ સહિત તીરત હે બહુ નામી, ચલે લડ્ડુ પીરસન કાજ સંત મેં શ્રી સ્વામી, ચલે લડ્ડુ પીરસન કાજ સંત મેં શ્રી સ્વામી, વિવિધ ભાતિ પકવાન ગ્રહી કર, 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 પીરસત લીના પીરસત લીના, હો
पांच दस बेर फिरत पंगत में, 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 प्रेम सहित घनश्याम सन काले संत में श्री स्वामी चले लड्डू फिर सन काज संत में श्री स्वामी चले लड्डू फिर सन काज संत में श्री स्वामी सद्गुरु मुक्तानंद स्वामी कितनु सरस्वरण करे संत में लाडू पीरस्वानी महाराज ने लीला श्री जी महाराज संतों ने पीरसता એટલી બધી પીરસવાની લીલાઓ છે એટલી બધી લીલાઓ છે આજે નિમેશ ભગતે કથા સંભળાવી હતી ને ખૂબ પ્રેમથી સંતોને જમાડતા ભક્તોને જમાડતા વડતાલમાં આજે પણ સંતોની ધર્મશાળામાં એ થાંભલી છે થાંભલી ઉપર શિલાલેખ છે સંતોની ચાર ખરી પંક્તિમાં ભગવાન સ્વામિનારાયણે 495 વાર ફરીને પીરસ્યું છે આટલું તો કોઈ સગી મા ન પીરસે એ ચલે લડ્ડુ પીરસન કાજ સંત મેં શ્રી સ્વામી ચલે લડ્ડુ પીરસન કાજ સંત મેં શ્રી સ્વામી અતિ શ્રદ્ધા ભક્તિ સહિત ફિરત હે બહુ નામી 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 ચલે લડ્ડુ પીરસન કાજ સંત મેં શ્રી સ્વામી ચલે લડ્ડુ પીરસન કાજ સંત મેં શ્રી સ્વામી कहत मुनि कर झोरी के अब बहुत त्रपत भये नाथ आधा लड्डू तो लेवो में जो धरू आधा लड्डू जो लेवो में धरू शिष पर हाथ चले लड्डू पिरसन काज संत में श्री स्वामी साधु ने અડધા લાડુનો એક લાડુનો આગ્રહ કરી કરી ભગવાન શ્રીહરિ પીરસે છે કેવી રીતે અતિ શ્રદ્ધા ભક્તિ સહિત ફિરત હે બહુ નામી ભગવાન શ્રીહરિ સંતોને અતિ શ્રદ્ધા રાખી અતિ ભક્તિ રાખી અને જમાડે છે પંગતમાં ચારે બાજુ ફર્યા કરે છે ઘણીક વાર પીરસવામાં છે ને પ્રેમ પણ દેખાય અને પીરસવામાં ત્રાસ પણ દેખાય ઘણા માં બનીને જમાડતા હોય અને ઘણીક વાર માસ્તર બનીને જમાડતા હોય હા લેવું હોય તો લઈ લો પછી નહીં મળે જોયા છે ને તમે એમાં પણ શાસ્ત્રમાં લખ્યું કે ડોક્ટર કે વૈદ્ય હોય એને ક્યારેય પણ પીરસવામાં રાખવો નહીં બાકી બધા ભૂખે મરે એને તો લાડવા ન દેખાય પછી અંદર શું દેખાય સીધો કોલેસ્ટ્રોલ જ દેખાય એટલે સામેવાળાને બિચારાને આપે જ નહીં પછી એમાં તો ઉદાર હાથ જેનો હોય ને એને સોંપવું પડે અતિ શ્રદ્ધા ભક્તિ સહિત ફિરત હે બહુ નામી શબ્દો તો જુઓ સ્વામીએ લખ્યા સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ સંપ્રદાયની જે સેવા કરી છે ને ભગવાન સ્વામિનારાયણે રાજી થઈને એટલા માટે સ્વામીને સત્સંગની માનું બિરુદ આપ્યું છે આ સત્સંગના પિતાના સ્થાને ભગવાન સ્વામિનારાયણ છે તો આ સ્વામિનારાયણ સંપ્રદાયની માં આદિગુરુ મુક્તાનંદ સ્વામી છે ને આપણી સગી માં છે તમે બધા મુક્તાનંદ સ્વામીની મૂર્તિ ઘરે રાખજો આપણા ઘરમાં હોવી જ જોઈએ પૂજ્યપાદ ગુરુજીની મૂર્તિ આપણા ઘરમાં હોવી જોઈએ એના રોજ દર્શન કરી આપણે યાદ રાખવું આપણે આ મુક્તાનંદી પરંપરાના છીએ આપણે આ પૂજ્યપાદ ગુરુદેવના છીએ આ ગૌરવ જો નહીં હોય ને તો આ મહારાજ સુધી નહીં પહોંચાય આપણા માટે આ દરવાજો છે
આપણા માટે આ માર્ગ છે. સૌથી પહેલી દુનિયાભરમાં ફેલાયેલા હજારો સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરમાં સવારે પડદો ખુલે એટલે પહેલી આરતી થાય એ મુક્તાનંદ સ્વામીની, પછી ભલે ગમે એટલા સંતોના કીર્તનો ગવાય અને રાત્રે મહારાજ સુવા જાય અને છેલ્લે પોઢણીઓ બોલાય એ પણ આદિગુરુ મુક્તાનંદ સ્વામીનો વિરચિત. વિચાર તો કરો તમે, ભગવાન સ્વામિનારાયણના સમયમાં શ્રીહરિની સાથે સૌથી લાંબો સમય રહેનારા જો કોઈ સંત કે ભક્ત હોય, વધારેમાં વધારે ધર્મદેવ નથી રહ્યા, માતા ભક્તિદેવી નથી રહ્યા, મોટા ભાઈ રામ પ્રતાપજી નથી રહ્યા, નાના ભાઈ ઈચ્છારામજી નથી રહ્યા, આ પૃથ્વી ઉપર ભગવાન શ્રીહરિની સાથે સૌથી વિશેષ રહી મહારાજની મરજીને જાણનારા, મહારાજના અંગ થઈને રહેનારા એવા જો વિભૂતિ સંત હોય તો આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી છે. વિચારો તમે, મુક્તાનંદ સ્વામીને આપણે યાદ કરી અને રોજ વચનામૃતમાં મહારાજે કહ્યું એમ મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતને યાદ કરે ત્યારે કામ ક્રોધાતિક દોષ એના તરંગ શાંત થાય છે. આવા એ સંત છે. સ્વામીએ અદ્ભુત વર્ણન કર્યું, ભગવાન શ્રીહરિ આવી રીતે સંતોને જમાડતા, લાડુ પીરસતા, મહારાજ સંતોને જમાડે છે. એમાં અચાનક એક સંત એમણે જમી લીધું, હાથ ધોયા, ઊભા થઈ ગયા. મહારાજે જોયું દૂરથી અને કહ્યું કોણ ઊભા થયા? એ સંતે કહ્યું મહારાજ હું આત્માનંદ છું, એટલે કે આત્માનંદ સ્વામી હતા. મહારાજે કહ્યું સાધુ કેમ ઊભા થયા? બસ મહારાજ જમવાનું પૂરું થઈ ગયું એટલે ઊભો થઈ ગયો. ત્યારે મહારાજ કહે સાધુ આ પંગત હોય ને એમાં કેમ જમવું ને શીખવું? આમાં જાજા માણસ જમતા હોય, કોઈ ધીરે જમતા હોય, કોઈ ઉતાવળથી જમતા હોય, કોઈ જાજુ જમતા હોય, કોઈ થોડું જમતા હોય, માટે જે મોટેરા હોય ને એને વિવેક શીખવો. વહેલા ઊભા થઈ જાઓ તો પાછળવાળા હોય એને શરમ આવે, એ ભૂખ્યા મરે. માટે મોટા હોય એને વિવેકી થવું, ભલે આપણે જમી લીધું હોય તો પણ ઉતાવળ ન કરવી, ઊભા ન થવું, જેથી કરીને પાછળવાળાને સંકોચ ન થાય. સ્વામીને પાછા બેસાડી દીધા, સંતો પાસે ખીચડી મગાવી અને ભગવાન શ્રીએ ઘી અને ખીચડી પીરસી અને સ્વામીને કહ્યું સ્વામી તમે જમો, અને ટકોર પણ કરી. આ ભગવાન સ્વામિનારાયણનું કામ, નાનામાં નાનું સાધુનું ઘડતર, નાનામાં નાનું હરિભક્તનું ઘડતર ભગવાન સ્વામિનારાયણે જાતે કર્યું છે અને એ જ પરંપરા આજ દિવસ સુધી ચાલી આવે છે. કેમ બેસવું, કેમ ઊભા થવું, ક્યારે ઊભા થવું, ક્યારે ઊભા ન થવું, આ ભગવાન સ્વામિનારાયણને ત્યાં જે જોવા મળશે ને એવું દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. હા, વચનામૃતમાં તમે જુઓ મહારાજ શું કહે છે. મહારાજ એમ કહે તમે અમારા છો માટે તમારે વિશે અમારે તલ ભાર કસર રહેવા દેવી નથી, તલ ભાર પણ કસર રહેવા દેવી નથી. પોતાના સંતો એને તાવવાને માટે, ચોખ્ખા કરવાને માટે 114 વાર શ્રીજી મહારાજે પ્રકરણો બદલ્યા. આપણા વહાલા યોગી સ્વામી અચાનક આગ લાગે, આખું શરીર સળગે છે, હરિભક્તને બચાવવા માટે દોડે છે અને ત્યારે અંતિમ સમય એક જ શબ્દ બોલતા, કોઈ પણ કહેવા આવે, મળવા આવે, ખરખરો કરે, દુઃખ વ્યક્ત કરે, ભગત ચિંતા ન કરો, સ્વામી ચિંતા ન કરો, મહારાજ મને ચોખ્ખો કરે છે, મહારાજ મને શુદ્ધ કરે છે, મહારાજ મારા આત્માની કસર ટાળે છે. આ ભગવાન સ્વામિનારાયણની આપેલી સમજણ છે, આ એની આપેલી સમજણ. એને દુઃખ ન દેખાય, દુઃખમાં પણ સુખ દેખાય. ડોક્ટર ઓપરેશન કરે, બાયપાસ સર્જરી કરે, છાતી ચીરી નાખે, આપણી છાતી દુખતી હોય, કોઈ ખરખરો કરે, પણ આપણે મનમાં રાજી હોઈએ, આપણા મનમાં સમજણ છે. શી સમજણ? ભલે ડોક્ટરે રૂપિયા લીધા, છાતી ચીરી નાખી, દુઃખ થાય છે, પીડા થાય છે, પણ હું સાજો થઈ જઈશ, 5-25 વર્ષ વધારે જીવી શકીશ, આટલી સમજણ છે ને. એટલે ઉત્સાહ સાથે પેલું કષ્ટ સહન કરી શકીએ છીએ. હરિચરિત્રામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે આ સત્સંગને વિશે ભગવાન અને સંત એનું અપમાન, એના અનાદર પણ મહિમા સાથે સહન કરવા. મહારાજના શબ્દો
વચનામૃતમાં મહારાજ શું કહે જુઓ, સારંગપુરનું દસમું, કેટલામું જોરથી બોલો, સંત નિત્ય પાંચ ખાસડા મારે તો પણ તે અપમાનનું સહન કરે અને સંતનો સમાગમ મૂકી શકે નહીં, જેમ અફીણનો બંધાણી હોય તે તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહીં, તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંતના સમાગમમાં પડ્યો રહે છે તેને પણ થાય છે, વચનામૃત સારંગપુરનું દસમું. તાળીઓથી વધાવો, આ પ્રાપ્તિ છે. ભગવાન વ્યાસ શ્રીમદ ભાગવતમાં લખે છે, સાંભળો શું લખે છે, કળિયુગમાં શું શું નાશ થશે લિસ્ટ કરે છે. એમાં જેમ જેમ કળિયુગ આગળ વધશે ધર્મનો વિનાશ થશે, જેમ જેમ કળિયુગ આગળ વધશે પવિત્રતા શૌચ એનો વિનાશ થશે, કળિયુગ જેમ જેમ આગળ વધશે સહિષ્ણુતા એટલે કે સહન શક્તિ એનો વિનાશ થશે. આજે આખી દુનિયામાં ઝીરો ટેરોરન્સ. એક જમાનો હતો બાપ ગમે તે દીકરાને કહી શકતા, મારી શકતા, વઢી શકતા, રોકી શકતા, ટોકી શકતા. શું આજે કોઈક બાપ છાતી ઠોકીને કહી શકે કે હું મારા દીકરાને ઠોકી વઢી શકું, કહી શકે કોઈ? એની બધી ઈચ્છા પૂરી જ કર્યા કરવાની, પૂરી જ કર્યા કરવાની. જો કર્યા કરો તો વાંધો નહીં, પણ જો ના કરી તો. જમાનો એટલો વિકૃત અને વિચિત્ર આવી રહ્યો છે. કેવળ વાસના, કેવળ ઈચ્છા પૂર્તિ, કેવળ ભોગ, વાસ્તવિકતાથી માણસ ઘણો દૂર જઈ રહ્યો છે. આ સ્વામિયાણ સત્સંગ એટલે સમજણનો સત્સંગ. મેં ઘણી વાર વાત કરી છે, આ સત્સંગ એટલે કેનો સત્સંગ, જોરથી બોલો, કેનો સત્સંગ? નંબર વન આ વાત. કઈ સમજણ? તો આ મહારાજ પ્રગટ, આ સંતો પ્રગટ, આ ભક્તો પ્રગટ. આ પ્રગટ એ જ અક્ષરધામ છે, એટલે કે પ્રગટનો સત્સંગ. કયો સત્સંગ? પહેલી વાત, આ સત્સંગ સમજણનો છે. બીજી વાત, આ સત્સંગ થોડું જોરથી, હજી જોરથી, પ્રગટનો. આ સંતોને ભક્તોમાં દિવ્ય ભાવ નથી ને તો અક્ષરધામમાં રિઝર્વેશન થવાનું જ નથી. અને એના કરતા આગળ પ્રગટ ભાવ છે એની પરીક્ષા શું? રૂપિયા માટે માણસ બધું કરે છે, કષ્ટ સહન કરે છે, કામ કરે છે, મજૂરી કરે છે, મહેનત કરે છે, વેઠ કરે છે, સહન કરે છે, પૈસા માટે બધું જ કરી શકે છે, પ્રેમને વસ્તીને કશું નથી કરી શકતો. આ સત્સંગની વાસ્તવિકતા તમે સંતને પ્રગટ માનો, ભક્તને પ્રગટ માનો, મુક્ત માનો, ત્યારે એને ગમે તેવી કડવી વાત એ પણ તમને મીઠી લાગશે. ટકોર સહન કરી શકશો. વચનામૃતના શબ્દ પાંચ ખાસડા કેટલા? તમારામાંથી કોઈએ ખાધા છે? ઊંચી આંગળી કરો. તમને કોઈ માર્યા કેમ નથી? કેમ કે મારનારને પહેલેથી ડર લાગતો કે આને એક મારશું તો હામે. પાંચ ખાસડા રોજ મહારાજ એમ કહે, રો નિત્ય પાંચ ખાસડા મારે. આ સત્સંગ પહેલી વસ્તુ સમજણનો છે, આ સત્સંગ પ્રગટનો છે, અને આ સત્સંગ રોકવા ટોકવાનો છે. કેનો છે? થોડું જોરથી બોલો. કેમ હાથ ધોવા, કેમ પગ ધોવા, ક્યાં બેસવું, ક્યાં ન બેસવું, ક્યારે ઊભું થવું. આત્માનંદ સ્વામીને મહારાજે તરત ટોક્યા, સાધુ તમે મોટેરા છો, આટલો વિવેક નહીં રાખો, કેમ ચાલશે? અને આત્માનંદ સ્વામી એટલે ભગવાન સ્વામિનારાયણના જે મુક્તાનંદ સ્વામી પ્રથમ હરોળના સંત, એટલા મોટા સંત, પણ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત હતો કે અમારા જે આશ્રિત હોય એમાં તલ ભાર પણ કસર અમારે રાખવી નથી. વચનામૃત ગઢપુર અંત્ય પ્રકરણનું 23મું થોડા શબ્દ વાંચું છું, સાંભળજો. જ્યારે ભગવાન અને ભગવાનના ભક્ત પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું, મારા મોટા ભાગ્ય, મારી ઉપર ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થયા. અને શિક્ષાને અર્થે ભગવાન અને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું, જે મારા મોટા ભાગ્ય મને ભગવાન અને ભગવાનના ભક્ત વઢ્યા
જેણે કરીને મારામાં અવગુણ હશે તે જશે, વધે ત્યારે પણ શું વિચારવું, મારા મોટા ભાગ્ય. બોલો આવો વિચાર આવે કોઈને? અજયભાઈ એકાદ વાર આપણે એક ખાસડું લઈને સભામાં ટ્રાય કરીએ. નવા વર્ષે આવો અખતરો ન કરાય. હું કહેવા એ માંગુ છું, ભગવાન સ્વામિનારાયણે આવી રીતે સંતોનું ભક્તોનું ઘડતર કર્યું છે. એવી રીતે વધે તો પણ રાજી થવું, શોક ન કરવો, આવી રીતે વધે તો પણ વાંધો ન પડે એને સાચું હેત કહેવાય. શું કહેવાય? આ તો એન્ગેજમેન્ટ પહેલા 5,000 રિંગ લાવી આપીએ, એન્ગેજમેન્ટમાં $25,000 ગાડી લાવી આપીએ, મેરેજમાં $70,000 ગાડી લાવી આપીએ, એ પછી કેટલું ચાલે લાંબુ? નવ દિવસ પ્રેમના નામે મોટો વહેમ ચાલી રહ્યો છે. પ્રેમ એટલે શું? સામે વાળી વ્યક્તિને સુખ આપવું, આ સાચું પ્રેમનું સ્વરૂપ છે. મારી જાતને ઘસવું અને સામેના પાત્રને સુખ આપવું, આ પ્રેમ છે. અને પ્રેમની અવળી બાજુ એટલે વાસના. એનો અર્થ એવો થાય, સામે વાળી વ્યક્તિને ઉપયોગ કરી એને ઘસી અને મારી જાતને સુખ આપવું. આજે પ્રેમના નામે વાસના ફેલાણી છે. જ્યાં જ્યાં પિતા પુત્રનો હોય, પતિ પત્નીનો હોય, ગુરુ શિષ્યનો હોય કે ભક્ત ભગવાનનો હોય, બધી જગ્યાએ દશા છે. અનાજ થયા હાઇબ્રિડના, એમાં તાકાત ક્યાંથી હોય? ફૂલો થયા પ્લાસ્ટિકના, એમાં સુગંધ ક્યાંથી હોય? સાંભળજો, અનાજ થયા હાઇબ્રિડના, એમાં તાકાત ક્યાંથી હોય? ફૂલો થયા પ્લાસ્ટિકના, એમાં સુગંધ ક્યાંથી હોય? કપડા થયા ટૂંકા, એમાં શરમ ક્યાંથી હોય? અને ભક્તો થયા સ્વાર્થના, પછી ભગવાન ક્યાંથી હોય? તમારે ને મારે તપાસ કરવાની જરૂર છે. આપણી ભક્તિ ખરેખર ભક્તિ છે? આપણો પ્રેમ ખરેખર પ્રેમ છે? ટુ ગેટ ઇઝ સેલ્ફિશ, ટુ ગીવ ઇઝ લવ. મારી જાતને ઘસી, ગમે એટલો ઘસારો પડે ભલે પડે, ગમે એટલું સહન કરવું પડે ભલે કરવું પડે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કથામાં કહે છે, મારા શરીરને ચીરી નાખે અને કદાચ મીઠું ભરી દે તો પણ મને આ મહારાજ અને આ મોટા પુરુષોનો ક્યારે અભાવ ન આવે. આને નિષ્ઠા અને પ્રેમ અને સમજણ કહેવાય. આ તો મોટા મોટા હાર પહેરાવા જ કરો, પહેરાવા જ કરો, ત્યાં સુધી ફૂલાયા કરેલો. અને એકાદ વાર જો બાબુ કાકા રોટલી ગરમ ના મળી તો? અમે એ કરીએ ભગતને ત્યાં ગયા, મોતૈયા કરો સ્વામી મોતૈયા. સંતો કે મોતૈયા નહીં ફાવતા, અમે મગજ કરી આપી. નાના સ્વામી મોતૈયા 5 વર્ષથી નથી ખાતા, એક વાર તો બનાવો તમે. કેન્સર હતું ભાઈને, બોલો શું હતું? તે અડધું તો મોઢું કાપી નાખેલું, ગળું તો બંધ હતું. અમારી જોડે એક સારા હરિભગત છે કે નહીં, અહીંયા સભામાં બેઠા હતા લગભગ, એ હાજર હતા. આ તમને મારે કેવું છે, પ્રેમ કેવો હોય કહી દઉં નામ. ચાલો આપણે આશિત ભગત પૂછજો તમે. આશિત ભગત જોડે હતા, આશિત ભગત વચ્ચે કૂદ્યા. આશિત ભગત કે, પણ ભગત તમને તો કેન્સર છે, તમારેથી તો પાણી માંડ માંડ પીવાય છે, મોતિયા કેમ ખાશો? અરે ગ્રાઇન્ડરમાં દળી નાખશું પી જશું. લો ભગુ દાદા. અને પાછા કે સ્વામી તમે તમારી બહુ સેવાનો લાભ આપ્યો. અલ્યા ભાઈ, તમે કોને કોની સેવા કરી પછી નક્કી કરવું પડશે. કંઈક ખોટું થઈ રહ્યું છે. વધે તો પણ વાંધો ન આવે એને હેત કહેવાય. સાગરમાં મહારાજ એમ બોલ્યા, પ્રેમ પણ અમે પરીક્ષા કર્યા વિના સ્વીકારતા નથી. શું પરીક્ષામાં કરીએ? એનું અપમાન કરીએ, એનું મનનું ધાર્યું મુકાવીએ, એની રૂચિથી વિરુદ્ધ કરીએ. બધા ભક્તોએ વિનંતી કરી, મહારાજ અમારે ગામ આવો, અમારે ગામ આવો. મહારાજ કે અમે આવીશું, પણ દૂધને દહીં બધું ખૂટવાડીશું, તમારો જાહેરમાં ફજે તો કરાવીશું, દેકારો કરાવીશું. બોલો તૈયાર? બધા ઢીલા પડી ગયા કે આ ભગવાનનું ઠેકાણું નહીં. એક ભક્ત એમાં જીતી ગયા. કોણ? ડાંગરવા ગામના જતનબા. તાળીઓથી વધાવ એની કથા આપણે કરીએ છીએ. એક વચનામૃત મધ્યનું 26મું ભગવાન સ્વામિનારાયણના અમૃત વચનો
આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત ક્યાં પડ્યો છે, આની દિવ્યતા ક્યાં પડી છે, આ સત્સંગનું તેજ ચારે બાજુ દેખાય છે, એ તેલ, એ સત્સંગના તેજની પાછળ જે તેલ છે, જે દિવેલ છે, જેનું સત્વ છે, સિદ્ધાંત છે, કયો છે? આ છે નંબર વન, આ સત્સંગ સમજણનો છે. નંબર ટુ, આ સત્સંગ પ્રગટનો છે. નંબર થ્રી, આ સત્સંગ રોકવા ટોકવાનો છે. તમને પણ મારી નાની ભલામણ, અહીંયા બેઠેલા મારા બધા મુક્તોને પણ ટકોર મારી નાની નાની, તમારા દીકરા નાના હોય 5 વર્ષ સુધી એને પ્રેમથી સાચવો, કોઈ એને રોકટોક ના કરો. પણ 5 વર્ષ થઈ જાય ને પછી એને શીખવાડવું પડે, કેમ બેસાય, કેમ બોલાય, કેમ ન બોલાય. જો ન શીખવાડો ને, મારી સાથે આવો, તમને વિચરણમાં બતાવું. અમે એક ગામમાં જઈએ છીએ, અમેરિકામાં જ, ઘરના 17-18 વર્ષના છોકરાને હજી કેમ ખાવું નહીં મા બાપે નથી શીખવાડ્યું, બોલો. અત્યારે તમને ભલે કાલા કાલા વાલા વાલા લાગે, પણ એ લાંબુ નહીં ચાલે, ચાલશે? વચનામૃત મધ્યનું 26મું, સ્વામિનારાયણ હરે. અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે. કઈ રીત? જે ચાકર હોય અથવા શિષ્ય હોય, તેને રાજા હોય અથવા ગુરુ હોય, તે જેમ વઢીને કહેવા માંડે, તેમાં જે સવળું લેતો જાય, તો તે ઉપર રાજા અને ગુરુને અતિશય હેત થાય. જુઓ, અને ભગવાનની પણ એ જ રીત છે. વઢે તો પણ સવળું લે, એના ઉપર કેવું હેત થાય છે? અતિશય હેત થાય છે. જોયું? ભગવાનને રાજી કરવા માટે, સંતોને રાજી કરવા માટે આ વચનામૃતમાં ભગવાને બતાવેલી અદ્ભુત દવા છે. યાદ રાખજો હા, આ દીપોત્સવમાં આપણે ભગવાનને વાલા, સંતોને ભક્તોની કથા સાંભળીએ છીએ ને, આપણે કીર્તન તો ગાઈએ છીએ. હા, જગના જીવન અમને પોતાના જાણીને, 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 કહેવું ઘટે તે કહો કહો રાજ, મારે રે મંદિરે તમે રહો રહો રાજ, મારે રે મંદિરે તમે રહો રહો રાજ, મારે રે મંદિરે તમે રહો રહો રાજ, મારે રે મંદિરે તમે રહો. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન. કહેવો ઘટે તે કહો કહો રાજ, મારે રે મંદિરે તમે રહો રહો રાજ, મારે રે મંદિરે તમે રહો રહો. તાળી પાડી પાડી. તમે ક્યારે, તમે ક્યારે તમારા માતા પિતા, કોઈ વડીલ સંત, કોઈ વડીલ ભક્તને કીધું છે મારી કસર હોય તો કેજો? કોઈ કીધું છે? કીધું છે કોઈ? ઊંચી આંગળી કરો. ના કીધું હોય તો હવે કેતા શીખજો. આત્માનંદ સ્વામીની એક નાની વાત વચ્ચે કરી દઉં. આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીના કૃપાપાત્ર હતા, મહાસિદ્ધ હતા, મહાસમર્થ હતા. 115 વર્ષની ઉંમર થઈ સ્વામી અતિ દુઃખી હતા. એકવાર ગુણાતાનંદ સ્વામી સ્વામીની ખબર કાઢવા ગયા. એકાંતમાં સ્વામી બેઠા હતા. સ્વામી પાસે કરગરીને એમણે કહ્યું, સ્વામી, મારા કરતા નાની ઉંમરના આટલા બધા સંતો ભક્તોને મહારાજ ધામમાં તેડી જાય છે, મને કેમ તેડી નથી જતા? ગુણાતાનંદ સ્વામીએ હાથ જોડી કહ્યું, સ્વામી, આપ તો વડીલ છો, મારા માટે ગુરુ સ્થાને છો, પણ જો આપને દુઃખ ન લાગે તો એક વાત કરું. શું? સ્વામી, તમારી એક નાની કસર છે ને એટલે મહારાજ નથી લઈ જતા. કોણ બિલીવ કરી શકે? વિચાર તો કરો, આવા મોટા સંત, 115 વર્ષની ઉંમર, ભગવાન સ્વામિનારાયણ જેને ભાઈ માનતા, એ આત્માનંદ સ્વામી, એટલા માટે ભાઈ આત્માનંદ સ્વામી કહેવાના. કસર અમારે ટાળવાની છે, તમારે ટાળવાની છે. કસર ટાળ્યા વિના કોઈને ભગવાન ધામમાં નથી તેડી જવાના. અને ત્યારે કહેવાય છે,
ગુણાતાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી બધી વાત બરાબર, ધર્મનિષ્ઠા તમારી એવી છે ને 100% સંપૂર્ણ છે, તમારો વૈરાગ્ય પણ એવો છે, તમારું જ્ઞાન પણ એવી છે, તમારી ભક્તિ પણ એવી છે, સ્વામી ઉપાસનામાં તમે શ્રીજી મહારાજને અવતાર જેવા જાણો છો, અવતારી જેવા જાણી જાઓ, આટલી વાત સમજી લો ને સ્વામી આવતીકાલે મહારાજ ધામમાં તેડી જશે. અને આત્માનંદ સ્વામીની આંખ ઉઘડી ગઈ, સમર્થ હતા પોતે તેજીને ટકોર, અને ભગવાન સ્વામિનારાયણનું અવતારી પણ સ્વીકારી લીધું અને મહારાજ ધામમાં તેડી ગયા. આ વાત કસર ટાળવાની છે. કહે વો ઘટે તે કહો કહો રાજ, મારે રે મંદિરે તમે રહો રહો રાજ, મારે રે મંદિરે તમે રહો. તાળી પાડી દરસ પરસ કેરે દાને કરીને, દરસ પરસ કેરે દાને કરીને, તમારા દર્શન આપી હે પ્રભુ, તમારો સ્પર્શ કરાવી, દરસ પરસ કેરે દાને કરીને, દરસ પરસ કેરે દાને કરીને, દુર્મતિ દુબધા દહો દહો રાજ, મારે રે મંદિરે તમે રહો રહો રાજ, મારે રે મંદિરે તમે રહો રહો રાજ, મારે રે મંદિરે તમે રહો રહો રાજ, મારે રે મંદિરે તમે રહો રહો. માટે ભગવાનને હૃદયમાં રાખવા હોય, ભગવાનને હૃદયમાં પધરાવવા હોય, મહારાજની મૂર્તિ અંતરમાં ઉતારવી હોય, બસ એક જ માર્ગ છે, કસર કાઢવી પડશે. કસર કાઢવા માટે આ દુનિયામાં કોઈને પોતાનું મોઢું પોતાની આંખથી નથી દેખાતું. દેખાય છે? હા કે ના પાડો? પોતાનું મોઢું પોતાની આંખથી કોઈને નથી દેખાતું. એના માટે કોઈક સંત, કોઈક ભક્ત, બે સારા સંત, બે સારા ભક્ત એમાં જીવ જોડવો પડશે, એને હાથ જોડવા પડશે, વિનંતી કરવી પડશે, મારી કસર હોય તો કહેજો. અને કોઈક રોકશે, કોઈક ટોકશે, એને આપણે સ્વીકારીશું ને, તો જ કસર નીકળશે. બાકી તો ગઈ ભેંસ આખી આખી ભેંસ પાણીમાં જવાની. હા, ઘણાને કસર એટલે શું ખબર જ નથી. બોલો, ભગવાન સ્વામિનારાયણે આવી રીતે સંતોને જમવાની રીત શીખવાડી ડાંગરવામાં, સંતોને ખૂબ જમાડ્યા. એક વારની લીલા છે, ભગવાન સ્વામિનારાયણને જતનબા સાથે કેટલો પ્રેમ. ભગવાન સ્વામિનારાયણ ડાંગરવામાં પધાર્યા, જતનબા વગેરે બહાર ગયા છે પાણી ભરવા માટે, ઘરમાં કોઈ છે નહીં. ભગવાન સ્વામિનારાયણ આજે કંઈક લીલા કરવા ધારે છે, પોતાના ભક્તને રાજી કરવા ઈચ્છે છે. અને અચાનક ભગવાન સ્વામિનારાયણ ઘરની અંદર ગયા, ગોરસની માટલીઓ ભરી હતી બધી નીચે ઉતારી, ચારે બાજુ નીચે મૂકી દીધી. ભગવાન શ્રીરી નીચે બેસી ગયા, ગોરસની માટલીઓમાંથી ગોરસ કાઢી કાઢીને પ્રભુ જમવા લાગ્યા. આજે ભગવાન શ્રીહરિને જતનબાનો પ્રેમ પૂરો કરવો છે. વ્રજની કથા યાદ આવે, ભગવાન શ્રી કૃષ્ણ માં યશોદાના ઘરે હતા. માં યશોદા મહારાણી હતા, ઘરમાં હજારો ગાયો હતી, ઘી દૂધ દહીં અને માખણની કોઈ કમી ન હતી, પણ છતાં એ કૃષ્ણ ઘરનું માખણ જમે નહીં અને ગોપીના ઘરે ચોરી કરીને માખણ જમે, કારણ કે ગોપીના હૃદયમાં પ્રેમ હતો. ભગવાનને પ્રેમની ભક્તિ ગમે છે, પ્રેમ વિનાની ભક્તિ ભગવાનને નથી ગમતી. તમારાને મારા ભોગ એ ભગવાનને નથી ભાવતા, આપણો ભાવ ભાવે છે. આપણે કેટલું કર્યું એ ભગવાન નથી જોતા, કેવી રીતે કર્યું એ ભગવાન જોવે છે. મારા શબ્દને ધ્યાનથી સાંભળજો, કેટલું આપ્યું એ નથી જોતા, કેવી રીતે આપ્યું એ જુએ છે. જતનબાના ઘરમાં ઘૂસી ગયા છે ચોરની જેમ, પૂછ્યા વગર માટલીઓ બધી નીચે ઉતારી નાખી,
ઘરમાં રેલમ છેલ કરી નાખી, એક બે માટલીઓ ફોડી નાખી, બંને હાથ ગંદા કરી, મોઢામાં લપેટા લેપેટા લગાડી દીધા છે અને મહારાજ માખણ જમે છે. જતનબા આવ્યા, ઘર બંધ જોયું, આશ્ચર્ય થયું. ખડકી બંધ જોઈ આશ્ચર્ય થયું. એક કાણું હતું ત્યાંથી દ્રષ્ટિ કરી, અંદર તો મહારાજ લાંબા પગ કરી, ચારે બાજુ માટલીઓ મૂકી, બંને હાથ કાંડા સુધી અંદર માખણની અંદર બોળ્યા છે, આખા માખણથી લથપથ છે અને મહારાજ ચારે બાજુ માખણ માખણ કરી મૂકીને જમે છે. જતનબાને થયું, અરે અરે મહારાજ, તમારે માખણ ખાવું તમને કીધું હોત તો અમે લઈને આવત ગઢપુરે માસો. તમે ત્યાંથી અહીંયા સુધી આવી રીતે માખણ ખાવા આવ્યા? પણ બા સમજી ગયા કે મહારાજ મારો પ્રેમ પૂરો કરવા આવ્યા છે. અદ્ભુત કોઈ લખ્યું છે, એ ચોરે ચોરે માખણ ખાઈ ગયો રે જસોદા કો કનૈયો. ચોરે ચોરે માખણ ખાઈ ગયો રે જસોદા કો કનૈયો. એ ચોરે ચોરે માખણ ખાઈ ગયો રે જસોદા કો કનૈયો. એ ચોરે ચોરે માખણ ખાઈ ગયો રે જસોદા કો કનૈયો. મેને ઉસે પૂછા કે નામ તેરા ક્યા હે. 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 કિશન કનાઈ બતાઈ ગયો રે જસોદા કો કનૈયો. 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 ચોરી ચોરી હે ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે જસોદા કો કનૈયો. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે જસોદા કો કનૈયો. કેલા બે જો તબલા વગાડવા માટે જો, તબલા વગાડવા માટે જો, જેમાં છે ને બે કનો કાનુડાઓ જો. કોણે વધારે ઘી ગોળ ખાધું હમણાં ખબર પડશે. હા, એક ત્રણ વર્ષનો છે ને એક એક વર્ષનો છે. પિનાક ભગતના ઘરનું માખણ મજબૂત લાગે છે. ચોરે ચોરે માખણ ખાઈ ગયો રે જસોદા કો કનૈયો. ચોરે ચોરે માખણ ખાઈ ગયો રે જસોદા કો કનૈયો. મેને ઉસે પૂછા કે ગાંવ તેરા ક્યા હે. 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 મથુરા ગોકુલ બતાઈ ગયો રે જસોદા કો કનૈયો. મથુરા ગોકુલ બતાઈ ગયો રે જસોદા કો કનૈયો. ચોરે ચોરે માખણ ખાઈ ગયો રે જસોદા કો કનૈયો. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે જસોદા કો કનૈયો. જીત રડતા નહીં. હા જીત, અહીંયા આવો તમે, અહીંયા આવતા. હજી તો વર્ષનો થયો છે આ લવ. હા, ત્રણ વર્ષે ખબર નહીં ક્યાં પહોંચશે પિનાક ભગત. એને છૂટો મૂકો, એને પકડશો તો અઘરું થશે. હા, ભગવાન શ્રી હરિ ભક્તોના પ્રેમને પૂરા કરે છે. વચનામૃત કાર્યાણીનું પાંચમું શ્રીજી મહારાજ એમ બોલ્યા, ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે પ્રેમી ભક્તોના પ્રેમને પૂરા કરવાને માટે. જતનબાના હૃદયમાં ભાવ હતો. ઘણા સમયથી ઘણીક વાર એના મનમાં એમ થતું કે કૃષ્ણ સામે ચાલીને ગોપીના ઘરમાં આવે ને એનું માખણ ચોરી ચોરીને ખાતા એ કેવી અદ્ભુત લીલા હશે. બાના મનમાં વિચાર આવતો અને ભગવાન સ્વામિનારાયણ અચાનક ઘરમાં આવે, ઘરમાં ઘૂસી અને ચારે બાજુ વેરણ છેરણ કરી માખણ જમવા લાગે. જતનબાએ દર્શન કર્યા, જતનબા રાજી થઈ ગયા. બા દરવાજાથી ખોલી ઘરની અંદર આવે અને મહારાજને કહે, અરે મહારાજ આ શું કરો છો તમે? મહારાજ કે અમે તો આ દૂધને દહીં ખાઈએ છીએ, નિર્ભય બની ગયા એકદમ. જતનબા કે પણ મહારાજ આ આ ઘરની અંદર પૂછીને તો આવું તું? મહારાજ કહે, કેમ, આ તો અમારું ઘર છે એટલે અમે આવી ગયા છીએ. લો, તમે કોણ છો? આવી રીતે મહારાજે જતનબાની સાથે પ્રેમની લીલા કરી છે, પ્રેમને પણ પૂર્ણ કર્યો છે. ભગવાન પ્રેમની કસોટી કરે છે, કસોટીમાં પાર ઉતરે એના પ્રેમની ભગવાન પૂરેપૂરી પૂર્તિ કરે છે, એ પણ ભગવાનની પ્રતિજ્ઞા છે. ડાંગરવાની અદ્ભુત લીલા છે. એકવાર
કરજીસણથી મહારાજ નીકળ્યા છે, ડાંગરવા પધારી રહ્યા છે. રસ્તામાં એક ઘોડી અતિ વેગથી દોડાવે છે. અચાનક સામે રાયણનું ઝાડ છે, મોટી ડાળી ઝૂકેલી છે, ઘોડી પુરપાટ વેગે ચાલી રહી છે. શ્રીજી મહારાજને દેખાણું કે હમણાં ઘોડી તો નીકળી જશે ઝૂકીને, પણ અમે આ ઝાડ સાથે અથડાશું. ભગવાન સ્વામિનારાયણે એક ઘડીના છઠ્ઠા ભાગની અંદર ઘોડીના મોઢા ઉપર કોરડો માર્યો, ઘોડીને પકડી લીધી, કાબુમાં લાવી દીધી. ઘોડી ઊભી રહી ગઈ, પરસેવે રેપઝેપ થઈ ગઈ. સંતો ભક્તોએ કીધું, મહારાજ આ શું કર્યું? મહારાજ કહે, આ ઘોડી તો બહુ ભૂંડી છે, હમણાં અમને આ રાયણના ઝાડમાં ભટકાડત. અમે આજે આ રાયણમાં ભરાતા ભરાતા માંડ બચી ગયા. ભગવાન શ્રીહરિએ સાવધાની માટેની વાત કરી કે ગમે ત્યાં હોઈએ, ગમે ત્યારે પણ જો સાવધાની ચૂકીએ ને તો દુઃખ આવે છે. માટે ઘોડા ઉપર હોઈએ કે ઘોડી ઉપર હોઈએ, આજની ભાષામાં સ્કૂટર ઉપર હોઈએ કે ગાડીમાં હોઈએ, પછી ગાડીમાં ચાલુ ગાડીએ ટેક્સ્ટિંગ કરવા મળીએ તો શું થાય? માટે નિયમ રાખો. પૂજ્યપાદ ગુરુજીએ પણ અનેક વાર વાત કરી છે, આપણે રોડ પર હોઈએ ત્યારે રોડના કાયદા એનું પાલન કરીએ, સ્કૂલમાં હોઈએ ત્યારે સ્કૂલના કાયદા એનું પાલન કરીએ, અને મંદિરમાં હોઈએ ત્યારે મંદિરના કાયદા એટલે ભગવાનના કાયદાનું પાલન કરીએ. કદાચ ભગવાનનો કાયદો લોપાશે ને, ભગવાન દયાળુ છે, માફ કરશે, પણ જગતના રોડના કાયદા જો તોડીશું ને, અકસ્માતો સર્જાશે, પછી આપણે નહીં બચીએ. માણસ પોતાની ભૂલ બે રીતે ઢાકે છે, એક અજ્ઞાનથી ઢાકે છે અને એક જ્ઞાનથી ઢાકે છે. અધ્યાત્મ માર્ગમાં શું થયું? 155 કિલોમીટરની સ્પીડે ગાડી ચાલતી હોય, રાતના 2:45 વાગ્યા હોય, મોટું એક્સિડન્ટ થાય, અને પછી શ્રદ્ધાંજલિ સભામાં બધા જ પ્રવચન કરે ભગવાનને ગમ્યું તે ખરું. જે થયું છે તે ભગવાનની ઈચ્છાથી થયું છે. હવે તમે મને કહો, રાતના 2:45 વાગ્યા હોય, 155 કિલોમીટરની સ્પીડ હોય અને ગાડી ચાલતી હોય, તો એ ભગવાને ગાડીનું એક્સિડન્ટ કર્યું? બોલો તો ખરા. ભગવાન એક વાર બચાવશે, બે વાર બચાવશે, કાયમ માટે ભગવાન ઉજાગરો નથી કરતા. એટલા માટે હંમેશા કોઈ પણ કાયદો એ આપણા ફાયદા માટે છે. રોડ ઉપરનો કાયદો તમે પાળશો, ફાયદો કોને થશે? બોલો તો ખરા. ભારતના લોકોની એક માનસિકતા છે, ભારતમાં જન્મેલા તમામ માણસોની એક વિકૃત માનસિકતા એવી છે કે કાયદો તોડે ને તો જ એને સાંજે ઊંઘ આવે. અહીંયા અમેરિકામાં કેટલા એવા સારા સજ્જનો છે, રોડ ઉપર ગાડી ચલાવતા બેલ્ટ બાંધવાનો કાયદો છે, એ બેલ્ટ ન બાંધે. અહીંની ગાડીઓ એવી છે કે તમે ભૂલી જાઓ ગાડી પેલું ટૂંટ ટૂંટ વાગ્યા કરે, તે લોકો ખોટા બકલ્સ રાખી મૂકે, ભરાવી દેવાનું, એટલે ગાડીનું પેલું વાગતું બંધ થઈ જાય, અને બેલ્ટ બાંધવાની સજા નહીં, અને ખુલ્લી રીતે ગાડી ચલાવે, પણ અકસ્માત થાય તો. કાયદો આપણા ફાયદા માટે છે, પણ આપણે એનો દુરુપયોગ કરીએ છીએ. ભગવાન શ્રીહરિએ કહ્યું, સતત સાવધાની જીવનમાં જરૂર છે, સાવધાની ચૂકે ત્યારે હંમેશા જીવનમાં દુઃખ આવે છે. માટે ગમે ત્યાં હોઈએ સાવધાન રહીએ. ભગવાન શ્રીહરિ એકવાર ડાંગરવા પધાર્યા છે, જતનબા કડદો કરતા હતા, અને એ જ સમયમાં ઢોરને છોડવાનો સમય થયો. આ બાજુ શ્રીજી મહારાજને અચાનક આવેલા જોઈ, કહેવાય છે મોટું હાંડલું, હાંડલામાં ઘેંસ બનાવવાની ચાલુ, હવે ઘેંસને સતત હલાવ્યા કરવી પડે, સતત એને હલાવતા રહેવું પડે, ધ્યાન રાખવું પડે, ત્યાંથી આગું પાછું જવાય નહીં, નીચે તાપ પણ સરખો જોઈએ, એટલે નીચે લાકડા નાખવાના, તાપને જોવાનો, ઘેંસને જોવાનો. આ બાજુ ઢોરને છોડવાનો સમય થયો, અને શ્રીજી મહારાજ આવ્યા, એટલે બા થોડા અકળાઈને બોલ્યા, અરે મહારાજ અત્યારે ક્યાં આવ્યા તમે? મહારાજ કે, તમારે ચિંતા શું છે, તમારું કામ અમે કરી દઈએ, અમે કરી દઈએ, શું કરો છો? અરે મહારાજ આ ઘેંસ છે, તમને ન આવડે. મહારાજ કે, અમને બધું આવડે. અરે પણ મહારાજ આ લાકડા સળગાવવા પડે, તાપનું ધ્યાન રાખવું પડે, અને હલાવવું પડે બરાબર, ચોટી જાય તો ઘેંસ ન બને બરાબર. મહારાજ કે, અમને આખું બ્રહ્માંડ ચલાવતા આવડે, તો આટલું માટલું હકા હાકતા ન આવડે. તમે જાઓ ઢોરને છોડો. શ્રીજી મહારાજે હાથમાં કડછો લીધો, હલાવવાનું ચાલુ કર્યું. ઘેંસ બનાવતા હતા શ્રીજી મહારાજે ડાંગરવા ગામમાં, જતનબાના પ્રેમને વશ થઈને જાતે લાકડા નાખ્યા, તાપણું કર્યું. મહારાજની આંખો લાલ ચોળ થઈ ગઈ, પરસેવે રેપઝેપ થઈ ગયા. જતનબા આવીને જોઈને હસવા લાગ્યા, અરે મહારાજ આ શું થયું? મહારાજ કે, આ જે થયું તે થયું, પણ તારી ઘેંસ તો થઈ ગઈ.
જતનભાઈએ મહારાજને સરસ મજાના લૂછી પાટલા ઉપર બેસાડી પ્રેમથી ઘેંસ પીરસીને જમાડી અને મહારાજને કહ્યું, મહારાજ આજે તમે અમારું તો કલ્યાણ કર્યું પણ આ માટલાનું કલ્યાણ કર્યું. મહારાજ કે કેવી રીતે? મહારાજ આ માટલામાં હવે જે કંઈ અમે રાંધીશું ને એ બધું હવે અક્ષરધામની પ્રસાદી બનશે અને જ્યાં સુધી જે કોઈ જમશે બધા અક્ષરધામના અધિકારી થશે. વિચારો તમે. જતનબાના ઘરે આ માટલી સંઘરીને રાખી છે. કહેવાય છે જતનબા આખી જિંદગી એ માટલીના રોજ દર્શન કરતા, અનેક વાર રડી પડતા. અયોધ્યા પ્રસાદજી મહારાજ એકવાર પધરામણીએ પધાર્યા. મહારાષ્ટ્રીએ આ વાત સાંભળેલી. મહારાષ્ટ્રીએ મનમાં નક્કી કર્યું. ઘરે બેઠા પધરામણી થઈ પછી બાને સમાચાર મોકલ્યા કે અમારી એક ઈચ્છા છે, તમે પેલી માટલી ભગવાનની પ્રસાદીની ઘરમાં રાખી છે ને અમને આપો, અમે કાયમ માટેની પૂજા કરીશું. જતનબાને સમાચાર મોકલ્યા ત્યારે જતનબા પોક મૂકીને રડી પડ્યા કે બાપજી પ્રાણ જોઈએ તો પ્રાણ આપી શકીશ પણ આ હાંડલી એ હવે બીજા કોઈને મળશે? આ તો મારા પ્રાણ કરતાં પણ મને વાલી છે, મારા મહારાજામાં ઘેંસ બનાવી છે. આવી રીતે મહારાજની પ્રસાદીની વસ્તુને એમને મહિમા હતો. આવા એ મુક્ત હતા, આવા મહિમાવાળા હતા. તેમ છતાં આ લોક આ સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણે હમણાં જ આપણે વાત સાંભળી, તમારે કે મારે જેણે ભગવાન સુધી પહોંચવું છે તે બધાએ કસર કાઢવી પડશે. આપણી કસરને ઓળખવી પડશે, એ કસરને ટાળવી પડશે. આપણે ભૂલી જઈએ છીએ. મહારાજ ડાંગરવામાં જ છે, એવામાં એક દિવસ એક ઘટના ઘટી. જતનબાના ઘરે ધોરીદાસ કરીને એક વ્યક્તિનું મૃત્યુ થાય. હવે જન્મ અને મૃત્યુ એ આ જગતની એક ઘટમાળ છે, જગતનું ચક્ર છે. હાનિ લાભ, જન્મ મૃત્યુ, યશ અપયશ આ જગતમાં ચાલતું જ રહેવાનું. જેમ સવાર અને સાંજ, ઠંડી અને ગરમી, સૃષ્ટિનું ચક્ર જો ફરે તો જ આ દુનિયા ચાલે, એમ સુખ અને દુઃખ એ તાણાવાણાની જેમ ગૂંથાયેલા છે. ધોળીદાસ, કોઈ શાસ્ત્રમાં ધર્મદાસ, બે નામ લખ્યા છે. આ ધોળીદાસનું મૃત્યુ થયું. ઘરમાં આ મૃત્યુની ઘટના એટલી બધી દુઃખદ બની. શ્રીજી મહારાજ ડાંગરવામાં છે, જતનબા ડાંગરવામાં શ્રીજી મહારાજ પાસે આવી અને પોકે ને પોકે રડે છે, અરે મહારાજ આ ધર્મદાસને તમે લઈ લીધો. મહારાજ ઘણું સમજાવે છે પણ જતનબા સમજી નથી શકતા. આજે જતનબાને એટલો બધો આઘાત લાગ્યો છે. હૃદયમાં પ્રેમ છે, શ્રદ્ધા છે, એ પ્રેમાળ હૃદયમાં એટલો ઊંડો આઘાત છે. શ્રીજી મહારાજે સમજાવ્યા પણ સમજ્યા નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક કપડું હતું એ માથે ઓઢ્યું. મહારાજ પણ પોકે ને પોકે રડવા લાગ્યા. એટલે જતનબાઈએ કહ્યું, મહારાજ તમે કેમ રડો છો? મહારાજને છાના રાખે છે. મહારાજ તમે શા માટે રડો છો? તમારે કોણ મરી ગયું છે? ત્યારે શ્રીજી મહારાજ જે જે સાધુઓ મરી ગયા હતા ને બધાના નામ લઈ, અમારો પેલો સાધુ મરી ગયો, અમારો આ સાધુ મરી ગયો, એમ સાધુના નામ લઈને શ્રીજી મહારાજ રડવા લાગ્યા. મહારાજ કે બાઈ તારો તો એક જ મર્યો, અમારે તો કેટલા ગયા. શ્રીજી મહારાજ પોકે ને પોકે રડે. જતનબા ખીજાણા, અરે પણ મહારાજ તમે રડો છો, તમારા સાધુને કંઈ હું લઈ ગઈ છું? જે લઈ ગયા એની પાસે જઈને રડો? મારા દીકરાને તો તમે ઉઠાવી ગયા છો. મહારાજ કે બાઈ તું તો જબરી છે, એક તો પ્રેમ પણ અમારી સાથે કરે છે ને પાછું વઢવાનું પણ અમારી જોડે. શ્રીજી મહારાજ કે મૃત્યુ સાધુનું થાય કે દીકરાનું થાય, મૃત્યુ તો મૃત્યુ જ છે ને, આઘાત તો આઘાત જ છે ને, એમ કહીને મહારાજ પાછા પોકે ને પોકે રડવા લાગ્યા. રડતા જાય અને લડતા જાય. મહારાજ રડે છે એટલે જતનબા ફરીવાર મહારાજને કહેવા લાગ્યા, અરે પણ મહારાજ તમે રડો છો પણ મારો દીકરો છે ને એનું તો અમને સંસારને દુઃખ હોય, તમે તો ત્યાગી છો, સાધુનું વળી દુઃખ શેનું હોય? મહારાજ કે લે આ બ્રહ્મજ્ઞાનની વાત ક્યાં? ખરખરો તો ગમે તે હોય એનો ખરખરો તો ખરખરો જ છે. આવી રીતે શ્રીજી મહારાજે રડતા રડતા લડતા લડતા રમૂજ કરીને બધી વાત જતનબાને સમજાવી કે જતન આ જગતમાં જે કંઈ થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે, સાચી સમજણ એનું નામ છે. પરિસ્થિતિ ગમે તેવી આવે, સારી કે નબળી, સાનુકૂળ કે પ્રતિકૂળ, પણ આપણા મનમાં એક વિશ્વાસ ક્યારેય જવો ન જોઈએ કે જે કંઈ થાય છે એ મને મળ્યા જે મહારાજ એની ઈચ્છાથી થાય છે. આટલો ભરોસો દ્રઢ કરવો હે.
આવી રીતે લીલા કરી મહારાજે જતનબાના શોકને ટાળ્યો છે. જીવનમાં તમે ને હું પણ ભગવાનને આજે નવા વર્ષે આટલી પ્રાર્થના કરીએ બસ. આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કરતાપણું મનાય, તું હી અખંડ થાય. આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કરતાપણું મનાય, તું હી અખંડ થાય. બગાડો સરસ કોડ આપો. અદ્ભુત શબ્દો છે, ધ્યાનથી સાંભળજો. આજના દિવસે આ નવા વર્ષના નવલા પ્રભાતે, આ કથાના અંતિમ દિવસે આપણે પ્રભુને હૃદયથી પ્રાર્થના કરીએ. પ્રભુ, આ જગતમાં બધી જ ઘટનાઓ ઘટવાની, જીવન એટલે શું? ધાર્યું હોય એ ન થાય અને ન ધાર્યું હોય એ થાય, એનું જ નામ જીવન. કોઈ અદ્ભુત લખ્યું છે. આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કરતાપણું મનાય, તું હી અખંડ થાય. આજના દિવસે સબ ગાઈએ, મારી એક જ પ્રાર્થના, ભગવાનનું કરતાપણું શા માટે નથી મનાતું? બહુ સરસ લખ્યું છે. આ મન બુદ્ધિ ને ચિત્ત અહમ કરતાવે સાને જાય, અર્પિત છે અંતર તો મુંજવણ સાને થા. મન બુદ્ધિ ને ચિત્ત અહમ વર્તાવે સાને જાય, અર્પિત છે અંતર મારો તો મુંજવણ સાને થા. આપણું મન, આપણી બુદ્ધિ, આપણો અહંકાર, આ ત્રણ વસ્તુ આપણને નડે છે. ભગવાન કરતા છે ને નથી સ્વીકારવા દેતો. આપણને એમ થાય આપણે કરતા છે, આઈ એમ સમથિંગ. ક્યારેક ક્યારેક તેમ થાય આઈ એમ એવરીથિંગ. ઘણા કે સ્વામી હું ઇન્ડિયા જતો સ્ટોર કેમ ચાલશે? આપણને જે તારા જેવા 770 ઉપર જતા રહે તો સ્ટોરો ચાલે છે. અહંકાર આપણો એટલો ખતરનાક છે ને. અહંકાર અને આસક્તિને ઓળખવીને એ તો બહુ મોટું કામ છે. આ મન બુદ્ધિ ને ચિત્ત હમ વર્તાવે સાને જાય, અર્પિત છે અંતર મારો તો મુંજવણ સાને થાય. આ મન બુદ્ધિ ને ચિત્ત હમ વર્તાવે સાને જે હરાવી જાય. મને મળ્યા છે સ્વયં હરે, સાને વિસરાય જાય. મને મળ્યા છે સ્વયં હરે, તે સાને વિસરાય જાય. મને મળ્યા છે સ્વયં હરે, તે સાને વિસરાય. વચનામૃતમાં મહારાજ એમ કહે,
પૂર્વે જે કંઈ આશ્ચર્ય થયું છે, અત્યારે જે કંઈ થઈ રહ્યું છે, ભવિષ્યમાં જે કંઈ થશે, એ મને મળ્યા જે મહારાજ, તેને લીધે થયું છે. આ પીયુડા મહારાજ, આ પ્રત્યક્ષ મહારાજ એ જ કરતા હરતા છે. આ સમજણ જીવનમાં દ્રઢ કરવી જરૂરી છે. જતનબા જેવા મોટા મુક્તો એની તો આ કથા છે, પણ તમને ને મને પ્રેરણા આપે છે, આ કથા સમજાવે છે. આપણે આ કથામાંથી સમજવાનું એટલું જ છે, બસ જીવનમાં ક્યારેક પ્રતિકૂળતા સર્જાય ત્યારે આપણે ભગવાનનો વિશ્વાસ ગુમાવી ન દઈએ. અંતરમાં દુઃખ થાય છે ને એની પાછળ ક્યાંક આપણી અણસમજણ કે આસક્તિ છે. ત્રણ વસ્તુ યાદ રાખજો. સ્નેહ મૂલાની દુઃખાની વ્યાધયો રસમૂલકઃ, લોભ મૂલાની પાપાની ત્રયમ ત્યક્ત્વા સુખી ભવેત. આપણા શાસ્ત્રો એમ કહે છે, કોઈ પણ દુઃખ એના કારણના કારણના કારણમાં અંતિમ કારણ, ધ અલ્ટિમેટ કોઝ ઓફ એની હેપીનેસ અનહેપીનેસ, અલ્ટિમેટ કોઝ ઓફ એની અનહેપીનેસ ઇઝ એટેચમેન્ટ. કોઈ પણ દુઃખ એનું અંતિમ કારણ, તમે વિચારજો, સમય ઓછો છે એટલે જાજી વાત નથી કરતો, એનું અંતિમ કારણ આસક્તિ છે. કોઈ પણ પાપ, નાનું કે મોટું, આતંકવાદથી લઈ નાના પાપ સુધી, બધા પાપનું કારણ અંતિમ જો શોધશો ને, લોભ. લોભ મૂલાની પાપાની. કોઈ પણ રોગ, નાનો કે મોટો, શરદીથી કેન્સર સુધીના બધા રોગ, એનું કારણ છે રસ એટલે આહાર. વ્યાધયો રસ મૂલકઃ. આ ત્રણ વાતને સમજી શકે ને એ કાયમ માટે સુખી થઈ શકે. તાળીઓથી વધાવો, પછી ગળા સુધી ભજીયા ખાધા ને સવારે પેટ બગડે ને સ્વામીને ફોન કરે, સ્વામી મહારાજને પ્રાર્થના કરો, એટલે ભગવાન શું કરે એમાં, ભજીયા માપે ખાવાના એટલે પેટ હરખું રહે, સીધું ગણિત છે. આ તો વાત સાચી ખોટી? આપણા દુઃખ એને આપણે સમજી શકીએ છીએ, દુઃખના કારણને નથી સમજી શકતા. હરિચરિત્રામૃત સાગરમાં ભગવાન સ્વામિનારાયણ એટલા માટે કેવી સરસ વાત કરે. મહારાજ એમ કહે, ડાયો માણસ દુઃખને દૂર નથી કરતો, પરંતુ ડાયો માણસ દુઃખના કારણને દૂર કરે છે. ફરી વાર બોલું છું, યાદ રાખજો, યાદ રાખવા જેવી વાત છે. સ્નેહ મૂલાની દુઃખાની વ્યાધયો રસમૂલકઃ, લોભ મૂલાની પાપાની ત્રયમ ત્યક્ત્વા સુખી ભવેત. કોઈ પણ દુઃખ એનું છેલ્લું કારણ આસક્તિ છે. કોઈ પણ પાપ એનું છેલ્લું કારણ લોભ અને લાલચ છે. કોઈ પણ જગ્યાએ તમને દેખાય રોગ, એનું અંતિમ કારણ આહાર રસ છે. આ ત્રણ વસ્તુને કાબૂમાં લઈ શકે એ કાયમ માટે સુખી થઈ શકે. અદ્ભુત વાતો છે ભગવાન સ્વામિનારાયણ ડાંગરવામાં આવી અદ્ભુત લીલાઓ કરે છે. જતનબાના શોકને ભગવાને હર્યો છે, જતનબાને સમજાવ્યું છે, જે કંઈ થાય છે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. જે કંઈ થાય છે મારી ઈચ્છાથી થાય છે, તું મને ભગવાન જાણે છે. ક્યાં ગઈ સમજણ, ક્યાં ગઈ નિષ્ઠા? બસ જીવનમાં યાદ રાખો, ભગવાન કરતા છે. એટલું જ નહીં, એના કરતા આગળ ભગવાન સર્વ કરતા છે. જે કંઈ થયું એ બધાના કરતા કોણ છે, સારું કે ખરાબ? બાપ અને દીકરો બેઠક રૂમમાં બેઠા બેઠા વાતો કરતા છે, એમાં અચાનક રસોડામાંથી મોટો ધડાકો થયો, કાચની બરણી પડી, ફૂટી ગઈ, ટુકડા ટુકડા થઈ ગયા. અને બાપુજીએ બળતરા રજૂ કરી, દીકરા જોને, આવી મોંઘી મોંઘી બરણીઓ આ લોકો વારંવાર લાવે ને ફોડી નાખે છે, પૈસાનું પાણી કરે છે, તું જા રસોડામાં જઈને ચેક કર કોણ ફોડે છે આ બધી. બાપુજી અકળાઈ ગયા. છોકરાએ ત્યાં જ બેઠા બેઠા બાપુજીને કહ્યું, બાપુજી તમારે જાણવું હોય તો કોણે ફોડી અહીંથી કહી દઉં તમને. કોણે ફોડી દીકરા? બાપુજી નક્કી આ કામ મારા પૂજ્ય બાનું છે. અને બાપુજી અકળાઈ ગયા. તારા બેન ઘરમાં છે, તારા ધર્મપત્ની ઘરમાં છે, તારા બા ઘરમાં છે, તને જ્યાં હોય તારી બા જ દેખાય છે, બીજું કોઈ દેખાતું નથી.
છોકરાએ કહ્યું, બાપુજી દેખાય ન દેખાયની વાત નથી, આ બરણી પડ્યા પછી બીજા ધડાકા ન થયા, બીજો અવાજ ન આવ્યો, એ જ સાબિત કરે છે આ પૂજ્ય બાનું કામ છે. સમજ્યા તમે? હવે અકળાશો કે જે તમારે જે કરવું કરો, બા ઉપર બીજું શું? તમારો સ્વભાવ એવો છે, હમણાં બીજા કોઈ કર્યું હોત તો? જીવનમાં સમજવા જેવું છે, જે કંઈ થયું, કરતા પણ ભગવાન, એટલું જ નહીં એના કરતા આગળ સર્વ કરતા ભગવાન. સારું થયું, ન સારું થયું, સફળતા મળી, નિષ્ફળતા મળી, બધાના કરતા સર્વ કરતા ભગવાન છે. એના કરતા એક સ્ટેપ આગળ સદા હિત કરતા ભગવાન. ભગવાન કરે છે એમ નહીં, બધું કરે છે એમ નહીં, બધું સારું જ કરે છે. આ વિશ્વાસ જો આવી જાય ને, અંગ્રેજીમાં એક આર્ટિકલ બહુ સરસ મેં વાંચ્યો, થેન્ક યુ થેરેપી. કઈ કઈ બોલો તો ખરા? થેન્ક યુ થેરેપી. રિયલી અમેરિકાની સત્ય ઘટના, અગત્યની મિટિંગ ગોઠવાય, અમેરિકાની આ સત્ય ઘટના, અગત્યની મિટિંગ ગોઠવાય, માણસ મિટિંગ માટે ઘરથી નીકળી જાય, ઘરમાં થોડું મોડું થઈ જાય, ઘરવાળા સાથે ઝઘડો થઈ જાય, મોટો આજે કોન્ટ્રાક્ટ કરવાનો હતો, અગત્યની ઇમ્પોર્ટન્ટ મિટિંગ હતી, પ્લેન પકડવાનું છે, ફટોફટ ગાડી લઈને નીકળે, અકળામણમાં છે, મૂંઝવણમાં છે, ગાડીનું અકસ્માત થાય, માણસ હોસ્પિટલાઇઝ થાય, માણસને એમ થાય મારા ઘરવાળાને લીધે આટલું બધું નુકસાન થયું, આટલું બધું મારા હાથમાંથી જતું રહ્યું, અકળામણ છે. બીજે દિવસે છાપામાં ન્યૂઝ વાંચે, વ્યક્તિ જે પ્લેનમાં જવાનો હતો એ પ્લેનનો ક્રેશ થયો, 130 જેટલા માણસો મુસીબતમાં મુકાયા, અને એ માણસ એ જ પ્લેનમાં બેસવાનો હતો. બીજા દિવસે એને થયું, પ્રભુ તને થેન્ક યુ કે મારું એક્સિડન્ટ થયો પણ સારું થયું, ઘરવાળા જોડે ઝઘડો થયો પણ સારું થયું, મોડું નીકળ્યો એ પણ સારું થયું, પણ 24 કલાક પછી સમજાણું. કઈ થેરેપી? થોડું જોરથી બોલો, કઈ થેરેપી? હજી જોરથી. ઘરમાં તૂટે તો એ શું કહેવાનું? થોડું જોરથી બોલો. કોઈ ગુસ્સો કરે તો એ શું બોલવાનું? તમે કરી જ જોજો, ઘરમાં મજા આવશે, બધા રાજી થશે, એમ થશે કે દિવાળીમાંથી કંઈ શીખીને આવ્યા એવું લાગશે. હા, જો હુઆ સો અચ્છા હુઆ. અને તમે માનો કે ન માનો, અમે અનુભવ કર્યો. હા, આપણે અકળાઈ જઈએ, મૂંઝાઈ જઈએ, પણ 24 કલાક કે 48 કલાક કે 5 દિવસ કે 25 દિવસ પછી આપણને સમજાય કે તે દિવસે આવું ન થયું હોત તો આજે આવું ના થાય. નાની વાર્તા સંભળાવી દઉં, ચાલો 5 મિનિટ વધારે. રાજા અને મંત્રી બેઠા બેઠા શેરડી ખાતા હતા. શેરડી કાપવાની સુડીથી, માંદળિયા કરવાના ખાવાની, બે જણા કરતા હતા. મંત્રી કાપે અને રાજાને આપે, એમાં રાજાને હુરાતન ચડ્યું, લાઈ લાઈ તે ઘણી સેવા કરીએ, હું તને જમાડું. શેરડીનો સાઠો લીધો, સુડી લીધો, રાજાને કાપવાની આદત નહીં, અને બહુ આદત ન, ડાપણ કરવું જ નહીં આપણે. ઘણાને આવડતું ન હોય ને, બધાને જોઈને પછી એને ચાલો આપણે હવે થોડા અન્નકોટમાં પહોંચી જઈએ, પણ આપણને આપણી આવડત ન હોય બરાબર તો આપણે કથામાં બેસીએ, સેવા જ છે ને. ગતાનુગતિકો લોકો, જે બાજુનો પ્રવાહ જોવે, પવન જોવે, બાજુ માણસ ચડી જ જાય, ખબર નહીં. એટલે રાજાએ સુડી લીધી, વાતો કરતા કરતા માંદળિયા કરે છે, એમાં આંગળી આખી કપાઈ ગઈ, કટ સીધી. હા, સુડી તો જોઈ છે ને તમે, આખી આંગળી છૂટી જ પડી ગઈ, લોહીની ધાર થઈ. રાજાએ બૂમ પાડી, સેવકો, મંત્રીઓ, કારભારીઓ દોડતા દોડતા એવા હકીમો વૈદ્યો આવી ગયા. પેલા મંત્રીએ આંગળી પકડી લીધી રાજાની, બરાબર દાબી દીધી, લોહી દબાવી દીધું, અને આશ્વાસન આપતો આપતો વારે વારે બોલે, મહારાજ ચિંતા ન કરો, ભગવાન જે કરે તે સારું કરે. મહારાજ ચિંતા ન કરો, ભગવાન જે કરે તે, થોડું બોલો. અને રાજાનો મગજ ગયો, મારી આંગળી કપાણીને તું પાછો ભગવાન વાળો થાય છે? હવે આવા સમયે ધીરજ રે. બે વાર મંત્રીએ કહ્યું, રાજાને મગજ ગયો, કારભારીને કહ્યું આને જેલમાં પૂરી દો, મારી આંગળી કપાણીને પાછો એમ કે ભગવાન જે કરે તે સારું કરે. મંત્રીને જેલમાં પૂરી દીધો, વગર વાકે આંગળીએ સારું થઈ ગયું. 2, 3, 4, 5, 6 મહિના જતા રહ્યા, મંત્રી તો હજી જેલમાં. રાજા મૃગ્યા કરવા ગયેલો, એમાં જંગલમાં એકલો પડી ગયો, શિકાર કરતા કરતા ઘણે દૂર જતો રહ્યો, એકલો પડી ગયો, આદિવાસી લોકોએ પકડ્યો, દેવી પાસે લઈ ગયા. નર વધી, નર બલિ આપવાની, માણસનો વધ કરવાનો, દેવી પાસે લઈ ગયા. આવા કોઈ અઘોરી માણસો હશે, અઘોરી સાધના કરતા હશે, કોઈ ઊંડી ગુફાની અંદર મંદિર કરેલું, ત્યાં લઈ આવ્યા. રાજાને બાંધી દીધો છે, માથું મૂક્યું છે, ખડગ તૈયાર છે હમણાં કાપવાની. ત્યાંનો જે મુખ્ય પૂજારી છે એને જોયું, એના હાથની આંગળી આખી આખી કપાયેલી. એને કીધું, નહીં નહીં, આપણે બગડેલું ફ્રૂટ ભગવાનને ધરાવીએ?
આ કેવું કહેવાય? આંગળી કપાયેલી છે, ખંડિત છે, એટલે આ ફળ ભગવાન માટે રાજાને છૂટ્યો મૂકી દીધો. રાજાને ત્યારે બરાબર યાદ આવ્યું, પેલા મંત્રીએ મને વારે વારે કહ્યું હતું, ભગવાન જે કરે તે, થોડું જોરથી બોલો, ભગવાન જે કરે તે. રાજાને દુઃખ થયું, દોડતો દોડતો મુઠ્ઠી વાળીને સીધો પોતાના રાજ્યમાં આવે. બધા રાજી થાય કે રાજા ખોવાઈ ગયા હતા, પાછા આવી ગયા. રાજા કે મારે મંત્રીને મળવું, સીધા જેલમાં જાય, મંત્રીને ભેટી પડ્યા, માફી માગી, બધી ઘટના કહી કે તે કહ્યું હતું, ભગવાન જે કરે તે સારું કરે, મારી આંગળી કપાણી. આજે મને ખબર પડી કે મારી આંગળી કપાણી ન હોત તો આજે મારું માથું કપાત. ભગવાને માથું કપાવવું ન હતું એટલા માટે મારી આંગળી કાપીને મારી રક્ષા કરી. રડતા રડતા માફી માગતા રાજાએ કહ્યું કે મેં તને હેરાન કર્યો, વગર વાકે 6 મહિના જેલમાં પૂર્યો, સોરી, માફ કર. અને ત્યારે પેલા મંત્રીએ કહ્યું, મહારાજ એક વાત કરું. આ કરો ને ભાઈ, થેન્ક યુ, તમે મને જેલમાં પૂર્યો એ બદલ. રાજા કે પણ કેમ થેન્ક યુ કહે છે? મહારાજ, તમે જ્યારે જ્યારે જંગલમાં શિકાર કરવા જતા ત્યારે મને જોડે લઈ જતા, એટલે આજે પણ હું તમારી જોડે જ હોત, અને પકડ્યા હોત તો આપણે બેયને પકડત, અને બેયને પકડ્યા પછી તમને તો બગડેલું ફળ જાણીને કાઢી મૂકત, પણ મારી શું દશા થાત? એટલે મહારાજ, હું જેલમાં પુરાણો એ પણ સારું થયું, તમારી આંગળી કપાણી, કઈ થેરેપી? થેન્ક યુ થેરેપી. આટલું બોલતા શીખી જાઓ જે કંઈ થઈ રહ્યું છે. શું અદ્ભુત શબ્દો છે જુઓ એકવાર. હા, આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કરતાપણું મનાય, તુહી તુહી અખંડ થાય. આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, તારું કરતાપણું મનાય, તુહી તુહી અખંડ. બધા પ્રેમથી બોલો, તારું કરતાપણું મનાય, તુહી તુહી અખંડ થા, તારું કરતાપણું મનાય, તુહી તુહી અખંડ થા, તારું કરતાપણું મનાય, તુહી તુહી અખંડ થા, તારું કરતાપણું મનાય, તુહી તુહી અખંડ. જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાન કરતા છે, ભગવાન સર્વ કરતા છે, ભગવાન સદા હિત કરતા છે. જતનબાને આ વાત ભગવાન શ્રીહરિએ શીખવાડી. ભગવાન શ્રીહરિ અનેક પ્રકારની લીલાઓ કરે છે, ડાંગરવા ગામના ભક્તોને સુખ આપે છે. જતનબાની પ્રેમની વાત સાંભળી, સમર્પણની વાત સાંભળી, સેવાની વાત સાંભળી, હવે એક સમજણની છેલ્લી વાત સાંભળી લઈએ. સારંગપુરમાં ભગવાન શ્રીએ ફૂલદોલ ઉત્સવ કર્યો, મહારાજ ખૂબ રાજી થયા, મોજ આપવા તૈયાર થયા. સ્ત્રી ભક્તોની ઈચ્છા હતી મહારાજ અમારી સાથે રંગે રમે, મહારાજે ના પાડી. સ્ત્રી ભક્તો અલગ, પુરુષ ભક્તો અલગ, ધર્મની મર્યાદા સ્થાપવા માટે અમે પ્રગટ થયા છીએ, માટે ધર્મની મર્યાદામાં રહીને ઉત્સવ કરવા એ અમારો સિદ્ધાંત છે. બહેનો પર રાજી થયા, મહારાજે કહ્યું બહેનો વરદાન માગો, જે માગશો તે આપીશું. ત્યારે કાઠિયાવાડના બહેનો હતા, એમણે કહ્યું મહારાજ ફદ્દી આપો, રૂપિયા. શું? રૂપિયા માગ્યા. પછી આ ઉત્તર ગુજરાતના ભક્તો હતા, સ્ત્રી ભક્તો, એને મહારાજે કહ્યું જતનબા વગેરે બોલો તમારે શું જોઈએ. અને જતનબાએ જે માંગણી કરી છે ને, આપણા શાસ્ત્રોમાં અમર બની આ પ્રાર્થના. એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે, એવું વરદાન દીજીએ આપે, એહ માયા. જતનબાની પ્રાર્થના એટલી અદ્ભુત છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી આ પ્રાર્થના લખી, સંપ્રદાયની અમર પ્રાર્થના બની. આવી માંગણી ઇતિહાસમાં કોઈએ નથી કરી. કુંતાજીએ કરેલી માંગણી અને
અને ડાંગરવાના જતનબાની કરવી માંગણી ઇતિહાસની આ બે પ્રાર્થના અમર છે, તાળીઓથી વધાવીએ સુએની સમજણ હશે. પ્રભુ તમારી માયા જીવ પ્રાણી માત્રને આવરીને બેઠી છે, એ માયાથી અમારી રક્ષા કરજો. તમારા સંતો ભક્તોમાં સદા મુક્ત ભાવ રહે એવી કૃપા કરજો. કામ ક્રોધ લોભ આ બધા અંતઃશત્રુથી અમારી રક્ષા કરજો. ડાંગરવા ગામના ભક્તોને યાદ કરી એ ભક્તોના ચરણોમાં વંદન કરી આવો આ પાંચ પાંચ દિવસથી ચાલી રહેલી કથા એને આપણે અંતિમ તરફ જઈએ છીએ. આપણે પણ એકવાર મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, ડાંગરવા ગામના એ મહામુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ. પૂજ્યપાદ ગુરુજીની કૃપાથી આપણે આ કથા કરીએ છીએ, ગુરુજીના ચરણોમાં વંદન કરી પ્રાર્થના કરીએ. આપણને પણ બસ આ માયાના અંધકારથી બચાવી મૂર્તિના પ્રકાશ સુધી પૂજ્યપાદ ગુરુજી આ દીપોત્સવ દરમિયાન આપણને પહોંચાડે એવી પ્રાર્થના કરી આવો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી બડે ભાવ પ્રેમ કે સાથ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, પ્રેમ સે ગાઈએ. ભાવ કે સાથ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.